શું સરકારને આખું વિશ્વ કઈ ગાંડું હશે? તે કોરોના અને રસીકરણ જેવા ખૂબ મોટા ષડયંત્ર છે તે ખબર જ ના હોય. અરે સૌનું થશે તે આપણું થશે, માં ખોટી ઉપાધિ શું કરવાની? બધાના ભાગ્યનું બધા ભોગવે. લોકો માંદા થવાના હશે તો થશે, મરવાના હશે તો મરશે, અરે નિસંતાન રહેવાના હશે તો નિસંતાન રહેશે. એમાં આપણે શું? અરે થોડી ઘણી વસ્તી ઓછી થઈ જાય તો એમાં ખોટું પણ શું? મારી આવક, નોકરી ધંધો, લોન હપ્તા અને પરિવાર પૂરતું જ વિચારવાનું? મારે એકલાને શું? આપણા જેવા એક બેથી કંઈ સારું કરવા ચાહે તો પણ થાય શું? આપણે કંઈ જ ના કરી શકીએ, તેના કરતાં ફક્ત આપણે આપણું જોવાય અને બીજી બધી માથાકૂટ રેવા દેવાય. ભગવાન બધું જોઈ લે છે, એમની ઈચ્છા વગર થોડું કાંઈ થાય છે? સરકાર, અધિકારી અને સમાજસેવકો બધું બરાબર જ તો કરશે. આવા અનેક પ્રશ્નો અને મનના વાહિયાત સમાધાન આપણે પોતે જ નક્કી કરતા હોઈએ છીએ, અને પોતાને જ ઉલ્લું રમાડીને બીજાને રમાડી દીધાની હોશિયારી પણ પોતે જ અનુભવતા હોઈએ છીએ. અરે પ્રયત્ન વગર તો ભગવાન પણ કોઈને કાંઈ નથી આપતા. અર્જુન સાથે સાક્ષાત હોવા છતાંય લડવું તો અર્જુનને જ પડ્યું ને. પાપિયાઓ પણ જો પ્રયત્ન કરે ને તો તેમને પણ ફળ આપે જ છે. આજે વૈશ્વિક આકાઓ માનવતા વિરોધ પ્રચંડ પ્રયત્નો કરી રહ્યા છે તો તેમને સફળતા પણ મળતી જાય છે. ભગવાન અને કુદરત, આવા પાપીઓ સામે કોણ સાત્વિક પ્રયત્નશીલ છે અને કોણ કર્મયોગ કરે છે ને તે જોવે છે. સાત્વિક લોકો થોડો પણ પ્રયત્ન કરે તો કુદરત તેમને અનેક ગણો સહકાર આપે જ છે. ઋષિઓ, વીરો, વીરાંગનાઓ, સંતો, મહાપુરુષો અને ક્રાંતિકારીઓ સૃષ્ટિઓના સંતુલન માટે અને માનવતા માટે ધરતી પર આવે છે અને પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખે છે. આપણું આખું જીવન આપી દઈએ ને તો પણ તેનું તો ઋણ ચૂકવી શકાય તેમ જ નથી, અને આપણે તેમના સંતાનો છીએ તો આપણે જીવન ના આપી શકીએ તો કંઈ નહીં, થોડો સમય તો આપી જ શકીએ ને. જાગીએ, જગાવીએ, અવાજ કરીએ અને અવાજ બનીએ. મનુષ્ય અવતાર ફક્ત પૈસા કમાવા, સંપત્તિ ભેગી કરવા, ખાવા પીવા અને છોકરા મોટા કરવા માટે જ નથી, પરંતુ આ બધું કરતા કરતાની સાથે રાષ્ટ્ર, સંસ્કૃતિ, ધર્મ, માનવતાના સંરક્ષણ અને સંવર્ધન માટે પણ દીધો છે. આ મૂળભૂત ધર્મ અને ભારતીય સંસ્કૃતિના ભાવને સમજીએ. માનવતાના દુશ્મનો સામે ફક્ત ભારતમાં જ લોકો કાર્યરત છે તેવું નથી, વિશ્વના ઘણા લોકો આ માટે પ્રયત્નો કરી રહ્યા છે. અને સાચું તો એ છે કે વધુ લોકો ભારત સિવાય જ પ્રવૃત્ત છે. આપણે માનવતા બચાવવા અને માનવતાને કોઈની ગુલામ બનતી અટકાવવા જાગીશું અને જગાવીશું તો ક્રાંતિ સર્જાશે. સરકાર પણ આ માટે વિચારશે, તેમને પણ કામ કરવું જ પડશે. આજના રાવણિયાઓ અને તેમની ગુલામી કરનાર પ્રભાવી વ્યક્તિઓને પોતાની પ્રતિષ્ઠા એટલે કે કીર્તિનો ડર ભયંકર હોય છે. તેમની પ્રતિષ્ઠાને હાનિ કરીએ અને કરાવવી જોઈએ. પોતાના સગા અને વહાલાઓને મળીને ષડયંત્રોની દુનિયાથી તેમને પરિચિત કરાવવા જોઈએ. રસીકરણના સૌપ્રથમ બલિ માટે ડોક્ટરો, પોલીસ, સૈનિકો, સરકારી અધિકારીઓ અને શિક્ષકોનો વારો આવે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. માટે સમાજનો આ પ્રતિષ્ઠિત વર્ગ જલ્દીથી જાગે તે અત્યંત જરૂરી છે, નહીં તો સંક્રમણની સૌથી વધુ શક્યતાઓ ડોક્ટરોને જ છે. માનવતા સામે આંખ ઊંચી કરનારી આંખો કાઢી લેવાની તાકાત પણ સમાજ શક્તિમાં છે, તેથી સમાજ શક્તિ અને રાષ્ટ્ર શક્તિ જાગૃત કરવી પડશે. સમાજ કે રાષ્ટ્ર સલામત નહીં હોય તો આપણે ક્યાંથી સલામત રહેવાના? તેથી મારે શું આવી સ્વાર્થી વાણી ના બોલતા થોડું વિચારવું પડશે. ભારતમાંના લાડલાઓને યાદ કરવા પડશે, તેમના ઉપકાર યાદ કરવા પડશે. સમય બરાબર પાકી ગયો છે. કાગડા કૂતરાની જેમ જીવવા અને મરવા કરતા રોજ એકાદ કલાક જાગૃતિ માટે યોદ્ધાની જેમ ઝઝમવું પડશે. લોકડાઉનના લીધે ખાવાનું ન મળતા અનેક સ્વાભિમાનીઓ લોકોએ માંગવાના બદલે મોત વાલું કર્યું. રોડ પર મરેલા કૂતરા ખાધા તો પણ હું તો શાંત, મારી સાથે ના થાય ત્યાં સુધી હું તો સૂતો જ રહીશ. રાષ્ટ્ર અને માનવતાની આવી બરબાદી જોયા કરીશ તો કે નહીં? સરકારની આંખો ખોલીએ. મીડિયા અને સરકારની ઓરખામીથી ઊભું કરેલું કોરોના એ કંઈ જ નથી. ટેસ્ટ કીટ, કોરોના, મીડિયાનો ઊભો કરેલો ખોટો ડર અને સત્તાની મૂર્ખામી ખુલ્લી કરી તેમની પણ આંખ ખોલવી પડશે. જો મીડિયા દ્વારા ફેલાતો હાવ બંધ થાય તો દેશ જેવો હતો એ સ્થિતિમાં, એટલે કે રસીકરણ, માસ્ક, સેનિટાઈઝરો, પીપી કીટ વગર જ ચાલે તેમ છે. મીડિયામાં કોરોના વિશે વાત નહીં, લોકડાઉન નહીં, માસ્ક નહીં, આટલું કર્યા પછી કોઈ જગ્યાએ કોઈ કોરોના નામે પીડિત નહીં થઈ આવે. જરૂર છે તો હકો
અધિકારો અને કર્તવ્યો સમજવાની, જરૂર છે ફક્ત જાગી જવાની અને જગાવવાની, મારાથી શું થાય એ ભયંકર વાયરસ કાઢી નાખવાનો, રાષ્ટ્રહિત માટે યથાયોગ્ય કામ કરવાનું, ઋષિઓ મહાપુરુષો અને ક્રાંતિકારીઓના જીવન ચરિત્રો જોવાનું, તેમના પ્રત્યે ઋણ અદા કરવાની, આ ભાવના નાનામાં નાના માણસમાં જગાવવાની. હવે સમય છે એવા લોકો કે જેઓ સતત આવશ્યક ધર્મ અને યજ્ઞને સમજે, તેમાં સમય શક્તિ સાધન અને સંપત્તિનો હોમ કરે. દરેક વ્યક્તિ આવશ્યક અને પોતાની ક્ષમતાઓને પારખીને પ્રામાણિક થઈ નિશ્ચિત અને નિયમિત નિર્ધાર સાથે કાર્ય કરે. આ રીતે ઈશ્વરના ઘરને વૃંદાવન ગોકુળ કરી ઈશ્વર પૂજન કરે, ભક્તિ કરે, ધર્મ બજાવે અને આધ્યાત્મિક બને. રાષ્ટ્રહિત પરમોચ્ચ, માનવહિત પરમોચ્ચ.